મહત્વના સમાચારની સાથે શરૂઆત કરીશું. જે સમાચાર હાલમાં સામે આવી રહ્યા છે, બિહારની રાજનીતિને લઈને સૌથી મોટા સમાચાર છે. બિહારની રાજનીતિ માટે આજનો દિવસ છે કે જે ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થવા જઈ રહ્યું છે. બિહારમાં સૂત્રો પાસેથી જે વિગતો સામે આવી રહી છે તે પ્રમાણે આજે જ નીતિશ કુમાર કે જે રાજીનામું આપી શકે છે. આ મહત્વપૂર્ણ સમાચાર કન્ફર્મેશન કંઈ જ નથી, પરંતુ સૂત્ર પાસેથી આ વિગતો મળી રહી છે કે આજે મહાગઠબંધનની સરકાર કે જે ગમે ત્યારે પડી શકે છે. કાલ રોજથી જ જે રીતેના ઘટનાક્રમો સામે આવ્યા છે તેના ઉપરથી એટલું સ્પષ્ટ થાય છે કે નીતિશ કુમારને હવે આ મહાગઠબંધનની સરકારમાં રહેવામાં કોઈ રસ નથી લાગતો. તેમને તો લોકસભાના ઇલેક્શનની અંદર હવે ભારતીય જનતા પાર્ટી સાથે જોડાવામાં રસ લાગે છે. હવે તે એનડીએમાં સામેલ થાય છે કે કેમ તે પણ એક સવાલ છે, પરંતુ બિહારની રાજનીતિમાં જે રીતનો ઘટનાક્રમ સર્જાઈ રહ્યો છે તેના ઉપરથી સ્પષ્ટ એટલું ચોક્કસથી છે કે કંઈક નવા જૂની અને જો રાજીનામું પડે છે તો પછી નીતિશ કુમાર. હવે નીતિશ કુમાર માટે તો બિહારના લોકો પલટુ રામ જ કહે છે, કારણ કે તેઓ જે જે પક્ષમાં રહ્યા તે પક્ષમાંથી ક્યારે ક્યારે તેઓ બીજા પક્ષમાં જોડાઈ ગયા તે તો સૌ કોઈને ખબર જ છે. નીતિશ કુમાર કે જે આજે રાજીનામું આપી શકે તેમ છે. આજ અંગે વધુ માહિતી માટે સ્ટુડિયોથી સહયોગી અનિલ જોડાઈ ગયા છે. અનિલ, બિહારની રાજનીતિને લઈને જે સમાચાર સામે આવ્યા, કાલથી જે ઘટનાક્રમ સામે આવ્યો, મેં એક શબ્દનો ઉલ્લેખ કર્યો કારણ કે બિહારની અંદર એ શબ્દ વપરાય છે નીતિશ કુમાર માટે, પલટુ રામે ગમે ત્યારે કોઈપણ પક્ષની અંદર જતા રહે. હવે જે પક્ષની અંદર તેઓ છે ગઠબંધન મહાગઠબંધનની અંદર રહીને પણ જો તેઓને એવું થતું હોય કે હવે તો મારા માટે લોકસભા ઇલેક્શનમાં મજબૂત પાર્ટી સાથે જોડાવું પડશે, આપનું શું ગણિત બેસે છે, આપને શું લાગે છે કે આખરે તેમણે આવો દાવ કેમ રખેલ્યો? માનસી, છેલ્લા આ બે દિવસ નહીં પણ છેલ્લા એક મહિનાથી તમામ વસ્તુઓ ચાલતી હતી. જ્યારથી ઇન્ડિયા ગઠબંધનમાં સંયોજક પદ નથી અપાયું નીતિશ કુમારને, ત્યારથી એ નારાજ ચાલતા હતા, એટલે બેઠકોથી દૂર, અને ઘણી વખત તેઓ નિવેદન પણ એવી રીતે આપતા હતા કે જાણે થોડી નારાજગી એમને છે. મીડિયા પોતાની રીતે ચલાવતી તમામ વસ્તુઓ, તેમ છતાં જેડીયુ અને આરજેડી બંને વચ્ચે અત્યાર સુધી સંયમિત વસ્તુઓ હતી. પણ જ્યારે સ્થિતિ સ્પષ્ટ થઈ ગઈ અને લાલુની ચોથી દીકરીએ જ્યારે ટ્વીટ કર્યું કે રોહિણી આચાર્ય કે એમનું વિચારધારા નથી, કારણ કે એની એક દિવસ પહેલા જ પરિવારવાદ ઉપર કટાક્ષ કર્યો હતો નીતિશ કુમાર, એટલે લોકોને સ્પષ્ટતા એવું થવા માંડી હતી. અને એના પછી તમે વિચાર કરો, 22 તારીખે રામ મંદિરનું પ્રતિષ્ઠા, અને એના પછી 23 તારીખે કર્પૂરી ઠાકુર જે ત્યાંના જે કહેવાય સીએમ હતા, ભૂતપૂર્વ સીએમ 1977-78માં, મોટી વાત એ છે કે એ સમય દરમિયાન જનસંઘ હતું અને જનસંઘે 1979માં એમની સરકાર પાડી દીધી હતી આરક્ષણના મુદ્દે. જનસંઘ ભાજપ થયું અને ભાજપના લોકો હવે એમને ભારત રત્ન આપી રહ્યા છે. અને મોટી વાત એ હતી કે ગુજરાતની અંદર 2003-2004માં જે રાજ્યપાલ હતા કૈલાસપતિ મિશ્ર, એ સમય દરમિયાન એમના વિભાગમાં જે કર્પૂરી ઠાકુર હતા એમના વિભાગની અંદર એ શિક્ષણ મંત્રી હતા, ફાઇનાન્સ મિનિસ્ટર સંભાળતા હતા. અને જ્યારે સૌથી પહેલા બિહારે 26% આરક્ષણ આપ્યું ત્યારે એનો વિરોધ કરીને રાજીનામું આપી દીધું હતું અને કર્પૂરી ઠાકુરની સરકાર પાડી દીધી હતી. હવે એમને ભાજપને અથવા જે જનસંઘ હવે ભાજપ થઈ ગયું એની અંદર એમને મોટા નેતા કહો કે વિદ્વાન કહો કે એ તમામ વસ્તુ દેખાવા લાગી. અને એ ગણિત સાથે, કારણ કે કર્પૂરી ઠાકુર ત્યાં દલિતોમાં અને મહા જે કહેવાય છે એ તમામ લોકોમાં એ ફેમસ હતા, અને એટલા માટે ભારત રત્ન આપીને નીતિશ કુમારને ખુશ કરવાનો પ્રયત્ન થયો. કારણ કે નીતિશ કુમારે જે ચાલ ચાલી હતી સીધી રીતે કે કેબિનેટમાં એમને 2 લાખ રૂપિયા બિહારના 94 લાખ પરિવારોને આપવાનું નક્કી કર્યું. એમની માનસિકતા એવી હતી કે જો 6000 રૂપિયામાં ખેડૂતોને આપીને બીજેપી જીતી શકતી હોય તો હું તો 2 લાખ આપીશ, અને પહેલી કિસ્ત એટલે કે પહેલી 50000 રૂપિયા આપવાનું છું. એ સિવાય 2 લાખ લોકોને એક સાથે એમને નિયુક્તિ પત્ર આપ્યું, રેકોર્ડ કરી દીધો. એટલે યુવાઓમાં અને જે ગરીબ લોકો હતા ઇકોનોમિકલી અને ખાસ કરીને નીચી લોકો એસસી એસટી અને એ લોકો, એ તમામ લોકોને 50000 રૂપિયા જો આપવામાં આવે તો સ્વાભાવિક છે મારી લોકપ્રિયતા વધશે. સૌથી મોટું ગણિત માનસી એ છે અહીંયા કે 3જા નંબરની પાર્ટી છે, તમે જુઓ જેડીયુ 45 સીટો માત્ર એની પાસે છે, સૌથી મોટી પાર્ટી ત્યાં આરજેડી, એની પાસે 79 સીટો છે. બીજેપી એના કરતા ઓછી હતી, 78,
પણ જીતનરામ માંઝીની ચાર સીટો એ જોડીને એ લોકો 82 એનડીએ થાય છે. હવે ત્રીજા નંબરની પાર્ટી હોવા છતાં સૌથી પહેલા ભાજપ સાથે તેઓ લડ્યું, પછી એમને લાગ્યું કે મારી પાર્ટી તોડી નાખવામાં આવશે જેમ મહારાષ્ટ્રમાં થયું, તો એમને પલટી મારીને જે આરજેડી છે એ સાથે ગયા. જ્યાર સુધી એ બીજેપીમાં હતા ત્યાં સુધી આરજેડીના લોકો સ્વયં લાલુ પ્રસાદ યાદવ એ સમય દરમિયાન જેલમાં હતા, પછી તેજસ્વી યાદવ એમને પલટુ ચાચા કહેતા હતા. જ્યારે પલટુ ચાચા બદલીને આરજેડી સાથે જોડાયા ત્યારે એમના કાકા થઈ ગયા, સન્માનીય થઈ ગયા, કારણ કે ડેપ્યુટી સીએમ બની ગયા. ત્યારે અમિત શાહ હોય, સમ્રાટ ચૌધરી હોય, કે ત્યાં ગિરિરાજસિંહ હોય, કોઈ પણ એવો વ્યક્તિ નહીં હોય જેમણે પલટુ રામ ના કહ્યું હોય, અથવા તો એમની વિશ્વસનીયતા નથી, પાણી પી પીને ગાળો આપવા, અશ્લીલ શબ્દો કહેવા, તમામ વસ્તુઓ કરી દેવામાં આવી. પણ ચાર દિવસથી જુઓ તમે ભાજપની જે શબ્દો છે એ બદલાઈ ગયા છે કે ભાઈ હવે તો સમય અનુસાર તમે દરવાજો ખોલી પણ શકો, કરી પણ શકો. હજુ પણ ભાજપ બહારથી તમામ વસ્તુઓ જોઈ રહી છે, કારણ કે સીધી વાત એ હતી કે જ્યારે નીતિશ કુમારની બે શરતો હતી, એક વિધાનસભા ભંગ કરવામાં આવે અને બાય ઇલેક્શન કરાવવા, જે વિધાનસભાનું ઇલેક્શન લોકસભાની સાથે કરાવવામાં આવે. નીતિશ કુમારની મનમાં એક ટીસ એવી હતી કે એ જ્યારે બીજેપી સાથે હતા ત્યારે બીજેપીના લોકો કહેતા હતા કે અમે મોટા ભાઈ છે, કારણ કે સીટો અમારી વધારે છે, તમારા ઓછી સીટો છે, એટલે તમારે ખાતાઓ કે જે તાકાત વાળી પોર્ટફોલિયો અમને આપવામાં આવશે. એ જ સ્થિતિ જ્યારે તેઓ આરજેડીમાં ગયા ત્યારે પણ આરજેડીના કાર્યકર્તા કહેતા કે વધારે સીટ તો અમારી છે, એટલે એમના મનમાં એક ટીસ હતી કે 45 સીટો છે એના કારણે આ તમામ લોકો વ્યંગ કરે છે અથવા તો મને ઓછું આંકવાનો પ્રયત્ન કરી રહ્યા છે. એટલે એમણે જ્યારે વાત મૂકી લાલુ પ્રસાદ સામે કે જો આપણે ભંગ કરીને સાથે લડીએ તો સ્થિતિ જે અનુકૂળ થઈ શકે છે અને મારી સ્થિતિ અહીંયા મજબૂત થઈ શકે છે, બીજેપીને પાડી શકીએ છીએ. પણ લાલુ પ્રસાદની સ્થિતિ એવી હતી, લાલુ પ્રસાદનું કહેવું હતું કે તમે કેમ કે આ સીટોની જે અનિલ આપે વાત કરી, હવે નીતિશ કુમાર એટલે 16% વોટની ગેરંટી 2014ની લહેરની વચ્ચે પણ જો એ 16% તેમને વોટ મળ્યા હોય મોદીની લહેરમાં પણ તો એ સૌથી મોટી વાત કહેવાય. અને એટલા માટે જ ભારતીય જનતા પાર્ટીનું ધ્યાન હવે આ ઇન્ડિયા ગઠબંધનની અંદર જે નીતિશ કુમાર કે જેમણે એક બધા જ પક્ષોને જોડેલા તેને તોડવા ઉપર છે. આભાર, આપ જોડાયા અને વિગતો જણાવી દીધી.